હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી પાઠ 2 હમ ભી બને મહાન. હવે પાઠનું નામ આપ્યું છે આપણને હમ ભી બને મહાન, એટલે આપણે પણ ભી એમ શું બનવાનું છે? મહાન. કેવી રીતે બનવાનું છે મહાન? તો સારા કામ કરીને મહાન બનવાનું છે. આ પાઠની અંદર આપણને કર્તવ્ય આપ્યું છે, નિયમ સબકે લીએ હે, પ્રામાણિકતા, આ બધું તું આપણે કરીએ સારી રીતે તો આપણે મહાન બની શકીએ. ચલો હવે આપણે પાઠ વાંચીશું એટલે વધારે માહિતી આપણને મળશે. સીધે સાદે કાર્ય એવં ઘટનાઓ મેં કર્તવ્ય પાલન, પ્રામાણિકતા, માનવતા, અવિરત અભ્યાસ આદિ તત્વ જુડને પર કાર્ય ઓર કરતા દોનો કી ગરિમા ઓર મહિમા બઢ જાતી. પ્રસ્તુત ઇકાઈ મેં સ્વામી વિવેકાનંદ, ગોપાલકૃષ્ણ ગોખલે, સચિન તેંડુલકર ઓર હજરત અલી કે જીવન સે જુડે કુછ પ્રસંગ દિયે ગયે હે, જીન મેં ઉનકી મહાનતા કે કુછ બુનિયાદી ગુણ દ્રષ્ટયત હોતે હે. યહી ગુણ હમારે જીવન કે લીએ પ્રેરણા પિયુષ હૈ, એસે ગુણો કો અપના કર હમ ભી મહાન બન સકતે હૈ. હવે આ પાઠની અંદર આપણને સ્વામી વિવેકાનંદની વાત કરી છે, ગોપાલકૃષ્ણ ગોખલેની વાત કરી છે, સચિન તેંડુલકરની વાત કરી છે અને હજરત અલીની વાત કરી છે. પાઠ વાંચીશું એટલે વધારે ખબર પડશે કે સ્વામી વિવેકાનંદે કયું કામ કર્યું હતું એમ, તે આપણે પાઠ દ્વારા સમજીએ. પહેલો ટોપિક છે કર્તવ્ય. ચલો કર્તવ્ય એટલે શું એમ એના વિશે આપણે માહિતી મેળવીએ. મેલે મેં સબ ખિલોને લે રહે થે, તબ નરેન્દ્ર નામક એક લડકેને 2 રૂપિયે કા એક શિવલિંગ ખરીદા. મેળો ભરાવે હતો અને નરેન્દ્ર નામનો છોકરો તેને 2 રૂપિયાનું શિવલિંગ એટલે શંકર ભગવાનની જે આવે છે મૂર્તિ, તે ખરીદા એટલે તેને ખરીદી લીધી. અભી ઉસકે પાસે 54 બચી થી. એક લડકે કો રોતે દેખકર નરેન્દ્રને ઉસસે પૂછા, ક્યો રો રહા હૈ? હવે નરેન્દ્રની પાસે 25 પૈસા વધ્યા હતા અને એક છોકરો રડતો હતો અને નરેન્દ્રને પૂછ્યું, એમ તું કેમ રડી રહ્યો છે? લડકેને કહા, મેરે પાસે 54 કહા ગીર ગઈ હૈ, અબ મેરી માં મુજે બહુ પીટેગી. આ વસ્તુ તો તમને જ પણ બી ખબર છે કે તમારી પાસે પૈસા હોય, તમારા મમ્મી પપ્પાએ આપ્યા હોય ને ખોવાઈ જાય તો તમે રડો છો. કેમ? કારણ કે ઘરે જઈને તમારા મમ્મી પપ્પા તમને બોલે છે. તો અહીંયા પણ બી એવું જ થયું છે, છોકરાના પૈસા ખોવાઈ ગયા અને તે રડતો હતો. હવે નરેન્દ્રએ શું કર્યું હવે તે બાળકની સાથે? કોઈ વાત નહીં, યલો ચવનની. છોકરાને કહે છે, તું રડીશ નહીં, મારી પાસે છે એ હું તને આપી દઉં છું. કહકર નરેન્દ્રને અપની 54 ઉસે દે દી ઓર આગે ભડ ગયા. એ છોકરાને 54 આપી દીધી પૈસા અને તે આગળ ચાલ્યો જાય છે. અભી નરેન્દ્ર કુછ દૂર હી ગયા થાકી સામને સે એક મોટર આતી દિખાઈ દી. એક છોટા સા બચ્ચા ઉસ મોટર સે બિલકુલ બેખબર ચલા જા રહા હતા. બેખબર એટલે ધ્યાન હતું નહીં એમ. નરેન્દ્રને ઝપટ કર ઉસ બાલક કો ખીંચ લીયા. એક પલકી દેરી હોતી તો, એક પલકી એટલે આંખનો પલકારો થાય તે, તો વ બાલક મોટર કે નીચે આ જતા. એને બિલકુલ ધ્યાન હતું નહીં. જો આંખનો પલકારો થાય એટલી વાર થઈ હોત તો બાળક મરી જાત એમ. એ ઝપટની કે ક્રિયામાં નરેન્દ્ર કે હાસ્ય શિવલિંગ છૂટકર ગીર ગયા ઓર તૂટ ગયા. નરેન્દ્રને આ બાળકને બચાવવા ગયો એટલે એને જે શિવલિંગ લીધું હતું તે તૂટી ગયું. ઇસ દોરાન ઇકઠ્ઠે હુએ લોગો મેં સે કિસીને કહા. દોરાન એટલે બધા ભેગા થઈ ગયા એકદમ જ એમ. બેચારા કા નુકસાન હો ગયા, કિતને ચાવ સે ખરીદા થા શિવલિંગે. હવે અહીંયા કહે છે બધા ભેગા થઈ ગયા અને કહે છે કે આ શિવલિંગ કેટલું ચાવ એટલે કેટલો ઉત્સાહથી એમ એને શિવલિંગ લીધું હતું અને તે તૂટી ગયું એમ. ય સુનતે હિ નરેન્દ્રને કહા. આ વાક્ય નરેન્દ્ર સાંભળી જાય છે અને કહે છે, ઈસસે ક્યાં, ઈસ બાલક કી જાન બચાના મેરા પહેલા કર્તવ્ય હે.
ભલે મારા હાથમાંથી શિવલિંગ તૂટી ગયું એમ, પણ બાળકનો જીવ તો બચી ગયો ને, આ મારા મોટામાં મોટું કર્તવ્ય છે. વસ્તુ સે ભી વ્યક્તિ કા જીવન જ્યાદા મહત્વપૂર્ણ હે. વસ્તુ તો આજે તૂટી ગઈ છે તો કાલે ફરીથી મળી શકશે, પણ બાળક જો મૃત્યુ પામે તો કાલે મળે નહીં એમ. માનવતા સબસે ઉપર હે, બચપન સે હિ એસે ખ્યાલ રખને વાલા નરેન્દ્ર આગે ચલકર સ્વામી વિવેકાનંદ કે નામ સે પ્રસિદ્ધ હુઆ. હવે તમને ખબર પડી ગઈ ને, જ્યારે આપણે ઉપરનો પેરેગ્રાફ વાંચ્યો હતો ત્યારે સ્વામી વિવેકાનંદનું કીધું હતું આપણને, તો બસ આ કર્તવ્ય પાલન એને કર્યું, નાના બાળકને બચાવી લીધું અને એમને મોટામાં મોટું કર્તવ્ય પાલન કર્યું હતું. હવે આપણે એના પછીનું જોઈશું, નિયમ સબકે લીએ. નિયમ બધા જ માટે સરખા હોય કેમ, એ તો તમને બધાને ખબર છે કે જ્યારે પણ બી તમે શાળામાં આવો છો ત્યારે શાળાનો સમય આપણો કેટલા વાગ્યાનો હોય છે, 12:30 વાગ્યાનો. કોઈને એવું હોય છે કે ના ભાઈ આજે 6ઠાવાળાને 12 વાગ્યાનો છે, 8માવાળાને 10 વાગ્યાનો છે, ના. બધાના માટે નિયમ કેવો હતો, સરખો જ કે 12:30 વાગે. બીજો નિયમ કયો હતો, બધાએ ગણવેશમાં આવો. નિયમ બધા જ માટે સરખો જ હોય છે. જો કોઈ દિવસ કોઈ રંગીન કપડાં પહેરીને આવે તો આપણે એને શું કરીએ છીએ, સજા કરીએ છીએ. કેમ, કારણ કે નિયમ બધા જ માટે સરખા હોય છે. ચલો અહીંયા પણ બી એક સરસ વાર્તા આપી છે, નિયમ સબકે લીએ હે. બાત સન 1885 કી હે, પૂના કે ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ મેં સમારોહ હો રહા થા. પ્રમુખ દ્વાર પર એક સ્વયંસેવક નિયુક્ત થા. પ્રમુખ દ્વાર એટલે મુખ્ય દ્વાર પર. જીસે યહ કર્તવ્ય ભાર દિયા ગયા થા. કર્તવ્ય ભાર એટલે શું, એમ કે એનો ભાર દેવાનો કે તારે આજ મેન મુખ્ય કામ કરવાનું છે એમ. થા કે આને વાલે અતિથિઓ કે નિમંત્રણ પત્ર દેખ કર ઉન્હે સભાસ્થલ પર યથાસ્થાન બિઠા દે. એને શું કામ આપ્યું હતું સ્વયંસેવકને, એમ કે અહીંયાથી જે પણ બી આવે એનો પત્ર જોવે, તારે પત્ર જોવાનો, પછી જ એ લોકોને અંદર આવવા દેવાના. ઉ સમારોહ કે મુખ્ય અતિથિથી. હવે મોટું આપણે ફંક્શન રાખ્યું હોય અને કોઈ મોટા મોટા મહેમાન આવતા હોય એ પણ બી ત્યાં આવે છે. મુખ્ય અતિથિ મુખ્ય ન્યાયાધીશ મહાદેવ ગોવિંદ રાંદરે જેસી વ વિદ્યાલય કે દ્વાર પહોંચે વૈસે સ્વયંસેવકને ઉને અંદર જાને કે જાણે છે શાલીનતાપૂર્વક રોક દિયા. શાલીનતાપૂર્વક એટલે પ્રેમથી કીધું એ, ઓર નિમંત્રણ પત્ર કી માંગ કી. આવા મુખ્ય મુખ્ય બધા માણસો આવ્યા હોય, તમને ખબર જ છે કે આપણે કોઈ પણ બી જગ્યાએ જોઈએ અને આપણી પાસે પૈસા ના હોય તો આપણે બહાર ઊભા રહીએ છીએ, અને જેની પાસે પૈસા હોય એ લોકો શું જાય છે, પહેલાં અંદર જતા રહે છે. કેમ, કારણ કે એમની પાસે કોઈ વસ્તુ કોઈ માગતા જ નથી એમ. ને આપણે જોઈએ તો બધા શું કરે છે, ભાઈ આ વસ્તુ લાવો આ વસ્તુ લાવો આપણને એવું કહે છે. અને જે મોટા મોટા માણસો એની જોડે તો કોઈ કશું માગતું જ નથી, પણ અહીંયા સ્વયંસેવક એવા બેઠા હતા કે ગમે તે મહેમાન આવે પણ પત્ર બતાવીને જ અંદર જાય. બેટા મેરે પાસ તો નિમંત્રણ પત્ર નહીં હે, રાંડેને કહા. ગોવિંદ મહાદેવ ગોવિંદ રાંડેને કહા કે બેટા તું મને કહે છે પણ મારી પાસે તો પત્ર તો છે જ નહીં એમ. ક્ષમા કરે તબ આપ અંદર પ્રવેશ ન કર સકેંગે. હવે એ ભાઈ શું કહે છે કે તમારે અંદર જવાનું નથી, મને માફ કરી દો એમ કે તમે. સ્વયંસેવક કા નમ્રતાપૂર્ણ ઉત્તર થા, એને શાંતિથી જવાબ આપ્યો હતો એમ. દ્વાર પર રાંડે કો દેખકર સ્વાગત સમિતિ કે કઈ સદસ્ય આ ગઈ. જે સ્વાગત મોટા મોટા મહેમાન આવતા હોય એટલે લોકો શું કરે, એમનું સ્વાગત કરે છે. તો સ્વાગત સમિતિ કે કઈ સદસ્ય આ ગઈ ઓર ઉને મંચ કી ઓર, મંચ એટલે સ્ટેજ મૂકી હોય તે, મંચ કી ઓર લે જાને કા પ્રયાસ કરને લગે. હવે એમને એમની પાસે પત્ર હતો નહીં, સ્વયંસેવકે એમને રોકી લીધો હતો, અને જ્યારે પણ બી સ્વાગત સમિતિને આવે છે અને એ લોકોને અંદર લઈ જવા માટે પ્રયત્ન કરે છે. પર સ્વયંસેવકને આગે બઢકર કહા, એ આગળ જઈને કહે છે, શ્રીમાન મેરે કાર્યમાં યદિ સ્વાગત સમિતિ કે સદ્ય કી રોડા અટકાય તો ફિર મેં અપના કર્તવ્ય કેસે નિભા સકુંગા. જો તમે જ આવું કરશો તો હું ફરીથી બીજી વખત કામ કેવી રીતે કરી શકીશ એમ, મારું કર્તવ્યનું પાલન હું કેવી રીતે કરી શકીશ એમ. કોઈ બી અતિથિ હો ઉસકે પાસ નિમંત્રણ પત્ર હોના હી ચાહીએ.
ભેદભાવ કી નીતિ મુજસે નહીં બરતી જાયેગી. યહ સ્વયં સેવક આગે ચલકર ગોપાલ કૃષ્ણ ગોખલે કે નામ સે પ્રસિદ્ધ હુઆ ઓર દેશ કી બડી સેવા કીએ. તમને ખબર છે કે નિયમ બધા જ માટે સરખો હોવો જોઈએ. એટલે અહીંયા પણ બી આપણને બતાવ્યું હતું કે ભલે મોટા મોટા મહેમાન આવ્યા હોય તો પણ બી નિયમ બધા જ માટે સરખા હોવા જોઈએ. કર્તવ્ય જોયું અને પછી બીજા નંબરને જોયું નિયમ સબકે લીએ. હવે ત્રીજા નંબરનું છે સફળતા કા રહસ્ય. સફળતા એટલે આપણે મહેનત કરીએ તો આપણને ફળ મળે છે. અહીંયા પણ બી એક સરસ ઉદાહરણ આપ્યું છે સચિન તેંડુલકરનું. અંડર 14 ક્રિકેટ ટીમ કે કપ્તાન કે રૂપ મેં એક લડકા અપની ટીમ કે સાથ ક્રિકેટ મેચ ખેલને કે લીએ અહમદાબાદ મેં આયા થા. ઉસકી ટીમ 5-સ્ટાર હોટલ મેં ઠહરી થી. મેચ તો બધાને ગમે જ છે, તમને ખબર જ છે એમ સચિન તેંડુલકરની વાત. એમ સુબહ ઉઠતે હી પૂરી ટીમ કોચ મેનેજર કે સાથ અલ્પાહાર કે લીએ તૈયાર થી. અલ્પાહાર એટલે સવારનો નાસ્તો. એમ એકમાત્ર કપ્તાન નહીં દેખાઈ દે રહ્યા હતા, બધા જ સવારે નાસ્તો કરવા માટે આવી ગયા, પણ એક કપ્તાન એક ખેલાડી એ દેખાઈ દે રહા નહીં થા. ઉસે ઢૂંઢને કે લીએ પૂરી ટીમ લગ ગઈ, પર વ નહીં મિલા. બધા જ એને શોધવા માટે પ્રયત્ન કર્યો પણ ક્યાંય મળ્યો જ નહીં. એમ બાદ મેં કિસીને જાકર ઉસકે કમરે કે ગેલેરી મેં દેખા તો વ એક હાથ સે ગેદ ફેંક રહા થા. ગેદ એટલે દડો. એમ ઓર જો હી ગેદ દીવાર સે ટકરા કર વાપસ આતી થી તો દૂસરે હાથ સે બલ્લે સે ગેદ કો ખેલ રહા થા. સાથી ખિલાડી ટીમ મેં સામિલ હોને પરી સંતુષ્ટ થે, લેકિન વ કપ્તાન હોકર ભી સારી રાત અપને આપ અભ્યાસ કરતા રહા. ઉસકા અભ્યાસ એવમ ક્રિકેટ કે પ્રતિ લગાવ દેખકર કોચ મેનેજર ઓર સભી સાથી ખિલાડી દંગ રહ ગઈ. એટલે આશ્ચર્ય ચકિત થઈ ગયા. મુહાવરે કા અર્થે દંગ રહ જાના તો આશ્ચર્ય ચકિત થઈ જવાનું. આપણે તો આટલી બધી મહેનત કરી જ નહીં, આને તો આખી રાત આવી રીતે મહેનત કરી, એમાં આપણે તો કઈ જ મહેનત કરી જ નથી. આગે ચલકર ઈસી લડકેને ક્રિકેટ જગત મેં અદ્વિતીય સફળતા પ્રાપ્ત કરી. અદ્વિતીય એટલે ખૂબ જ મહેનત કરીને આગળ આવ્યો હતો. કઈ વિશ્વ રિકાર્ડ ઉસકે કદમ ચૂમને લગે, કિસીને ઉસકી સફળતા કા રહસ્ય પૂછા તો બડી વિનમ્રતા સે ઉત્તર દિયા. બધાએ જેને પૂછ્યું કે તારી આ મહેનતનું કારણ શું છે તો એ સરસ રીતે જવાબ આપે છે, મેં હર મેચ 3 બાર ખેલતા હું એક મેચ 3 વખત રમ્યું છું. કેવી રીતે? પહેલે અભ્યાસ કે રૂપ મેં, દૂસરી બાર સચમુચ મેદાન મેં, તથાપી મેચ કે બાદ મૂલ્યાંકન વ સુધાર આવશ્યકતા કે રૂપ મેં. પહેલે અભ્યાસ કે રૂપે એટલે જ્યારે પણ બી તમને ભણાવવામાં આવે છે તે, દૂસરી બાર સચમુચ મેદાન એટલે જ્યારે પણ બી તમને પરીક્ષા આપો છો તે, અને પરીક્ષાનું જે રિઝલ્ટ આવે એનું મૂલ્યાંકન કરવાનું કે ક્યાં મારા માર્ક્સ ઓછા આવે છે, ક્યાં મારા ગુણ ઓછા આવે છે, એ રીતે કરીને એ ફરીથી મહેનત કરવા માટે તૈયાર હોય છે. એટલા માટે હંમેશા આગળ આવે છે. યહ લડકા કોઈ ઓર નહીં, ક્રિકેટ કી દુનિયા મેં સફળતા કે નિત નિયે કીર્તિમાન સ્થાપિત કરને વાલા હમારા સચિન રમેશ તેંડુલકર હૈ. સચમુચ એકાગ્રતા, અવિરત અભ્યાસ, કઠોર પરિશ્રમ એવન લગન હી સફળતા કે આધાર હૈ. સફળતા ક્યારે મળે આપણને? તો એકાગ્રતા એટલે એક ચિત્ત, એક ધ્યાન રાખીને તમે અભ્યાસ કરો તો. અવિરત અભ્યાસ, આપણે સતત એનો અભ્યાસ કરવો પડે. ના બી ટીચર એક જ વખત આપી છે તો કંઈ વાંધો નહીં એમ, પણ આપણે જાતે પણ બી થોડું વધારે કરીએ તો આપણને મહેનતમાં પાસ થઈ જઈએ. કઠોર પરિશ્રમ એટલે ખૂબ જ વધારે મહેનત કરો તો અવશ્ય તમને સફળતા મળે છે. એટલે જ અહીંયા આપણને આપ્યું સફળતા કા રહસ્ય. હવે આપણે છેલ્લું જોઈએ પ્રામાણિકતા.
પ્રામાણિકતા એટલે શું એ તેના વિશે આપણને કીધું છે. એક દિન હજરત અલી રાજ કે ખજાને કે જાંજ કરને ગઈ. જાંજ એટલે પરીક્ષણ. રાજા હોય એટલે બધું ધ્યાન તો રાખવું જ પડે. કામ કરતે કરતે અંધેરા હો ગયા. હવે તે કા રાજા કામ કરતા હતા ને અંધારો થઈ ગયો. મોમબત્તી જલાઈ ગઈ, મીણબત્તી સળગાવી. થોડી દેર બાદ દો સરદાર અપને નિજી કામ કે લીએ અપને ઉનકે પાસ આય. નિજી એટલે નાનો. બે જે સરદારજી હતા તે હજરત અલીની પાસે આવે છે. હજરત અલીને ઉને બેઠને કે લીએ કહા. ઈસાબ કી જાંચ પડતાલ પૂરી હોઈ. એ જે પરીક્ષણ કરી રહ્યા હતા ચોપડાનું એમને કામ પૂરું કર્યું. હજરતને મોમબત્તી બુજાવી. હજરત અલીને શું કર્યું, એમ મોમબત્તી જે સળગતી હતી તેમને બંધ કરી દી. ઓર મેજ કે ખાને સે, મેજ કે ખાને સે એટલે એમની પાસે જે ખાનું હોય તે. મેજ કે ખાને મેં સે દૂસરી મોમબત્તી નિકાલ કર જલા દી. એમાંથી મીણબત્તી કાઢી અને તે સળગાવી. પેલી સળગતી હતી તો પણ બી એમને બંધ કરી દીધી અને એમના જે ખાનામાં જે મીણબત્તી પડી હતી તે કાઢીને સળગાવી. સરદાર કો ય દેખકર બડા આશ્ચર્ય હુઆ. હજરત અલીને એક મોમબત્તી બુજાકર દૂસરી ક્યો જલાઈ. ય સરદારને સમજ શક સરદાર ન સમજ શકે. એક સરદારને બડી નમ્રતા સે હજરત અલી સે પૂછા. એક સરદાર હતો કે આવું કેમ કર્યું એમ કે. જે સળગતી હતી એ તો એમને સળગાવવા ન દીધી એમ કે, ચાલુ રાખવી હતી ને કેમ, તો બીજી સળગાવવાની ક્યાં જરૂર હતી એમને, પણ એમને તેવું કર્યું નહીં. સરદારો કો ય દેખકર બડા આશ્ચર્યો. હજરત અલીને એક મોમબત્તી બુજાકર દૂસરી ક્યો જલાઈ. ય સરદાર ન સમજ શકે. એક સરદારને બડી નમ્રતા સે હજરત અલી સે પૂછા. હજરત અલી બોલે, ભાઈ અબ તક મેં રાજકાજકા કામ કરતા થા. હું અત્યાર સુધી જે આપણા રાજકાજનું કામ કરી રહ્યો હતો એમ, ઇસલીએ રાજકો રાજ કે મોમબત્તી જલા રખી હતી. અબ નિજી કામ શરૂ હોવા, હવે એક નાનું કામ શરૂ થયું છે. કેમ, કારણ કે હવે તમે મારી સાથે આવ્યા છો એમ, ઇસલીએ મેં અપની મોમબત્તી જલા લી. નહીં તો મેં ચોર યા હરામખોર કહેલાતા. જો હું એ જ મીણબત્તી સળગાવું તે મારા માટે સારું નથી. મારા જે કામ કરવાનું એટલા માટે તો મેં મીણબત્તી સળગાવી હતી. મારે કામ પૂરું થઈ ગયું, હવે હું તમારી સાથે વાતચીત કરું છું એટલે મારે એ કામ કરાય નહીં. એ કામ માટે મારી પોતાની મીણબત્તી મેં સળગાવી છે. હર એક આદમી કો ચોરી ઓર હરામખોરી સે બચકર ચલના ચાહીએ, ચાહે વ અમીર હો યા ફકીર. દેખને મેં તો યહ બાત બહુ છોટી સી લગતી, પર હે બડે મહત્વ કે. અબ હમ આઝાદ હો ગયે હૈ. રાજકાજ કા કામ તભી અચ્છી તરહ સે ચલ સકતા હૈ જબ લોગો મેં ઇસ તરહ કી પ્રામાણિકતા હો. પ્રામાણિકતા એટલે શું, અહીંયા આપણને તે બતાવ્યું છે કે હંમેશા કામ કે આપણું ઘરનું હોય તો આપણે ઘરે આવીને કરવું જોઈએ એમ. બહાર આપણે ઓફિસમાં ગયા હોય ત્યારે આપણે ઘરનું કામ કરવું જોઈએ નહીં એમ. તમે લોકો શું કરો છો શાળામાં આવીને સ્કૂલે આવીને એમ, તમે ટીચરે જે હોમવર્ક આપ્યું એ તો તમે કરતા જ નથી એમ, પણ ટ્યુશનનું હોમવર્ક આપ્યું હોય તો તમે ક્યાં કરો છો, સ્કૂલમાં આવીને કરો છો. તો આને પ્રામાણિકતા કહેવાય નથી કહેવાતી. જે ટ્યુશનનું હોમવર્ક આપ્યું એ તમારે ઘરે જ પૂરું કરવું જોઈએ. તો આપણે પણ બી પ્રામાણિકતા રાખવી જોઈએ. હમારે પુરખોને કહા હે માં કૃધ કશ્ય સ્વિત ધનમ કિસી કે ધન માલકી. અહીંયા પણ બી આપણને એની સમજૂતી આપે છે. માં કૃતઃ કશ્ય સ્વિત ધનમ, તો કિસી કે ધન માલકી લાલસા મત કરો. ય મનુષ્ય કે લીએ સબસે બડી સીખ હે. મોટામાં મોટી સીખ કઈ છે આપણે, કિસી કે ધન માલકી લાલસા, એટલે કોઈ પણ બી વસ્તુ પડી હોય તો આપણે તેની લાલચ કરવી જોઈએ નહીં. એ જ આપણી મોટામાં મોટી પ્રામાણિકતા છે. અહીંયા પાઠ આપણે પૂરો કરીએ છીએ. હવે તમારે નોટબુકમાં શબ્દાર્થ લખવાના છે. શબ્દાર્થની નીચે અભ્યાસ આપ્યો છે. અભ્યાસમાં પ્રશ્ન નંબર 1, એમાં 3 પ્રશ્નો આપ્યા છે.
એ તમારે નોટબુકમાં લખવાના છે, છ આપ્યા છે એ છ લખવાના છે. પ્રશ્ન નંબર બે લખવાનો નથી, પ્રશ્ન નંબર ત્રણ પણ બી લખવાનો નથી, પ્રશ્ન નંબર ચાર નથી લખવાનો. પ્રશ્ન નંબર પાંચ, નિમ્નલિખિત પરિચ્છેદો મેં ઉચિત વિરામચિહ્ન લગાકર લિખી. વિરામચિહ્નો મૂકવાના છે તે આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છીએ. હવે એના નીચે આપ્યો છે સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં તમારે પ્રશ્ન નંબર એક લખવાનો છે, પ્રશ્ન નંબર બે એ પણ બી નાના નાના છે, પ્રશ્ન નંબર ત્રણ વિકલ્પો છે એ વિકલ્પો તમારે લખવાના છે. હવે એના નીચે પ્રશ્ન નંબર ચાર સમાનાર્થી શબ્દો એ તમારે નોટબુકમાં લખવાના છે. એના નીચે આપણને આપ્યું છે ભાષા સજ્જતા. ચલો ભાષા સજ્જતાની આપણે માહિતી મેળવીએ અને એ પણ બી તમારે નોટબુકમાં લખવાની છે. નિમ્નલિખિત વાક્યો પઢીએ. રાધાને 2 લિટર તેલ મંગવાયા. હવે 2 લિટરના નીચે અંડરલાઇન કરે છે. નંબર બે, કિશને 50 ગ્રામ ઇલાયચી ખરીદી. રાહુલ થોડી ચીની લેકર આયા. પિતાજી બાજાર સે કુછ સબ્જિયા લાય. હવે 2 લિટર, 50 ગ્રામ, થોડી, કુછ, હવે આ બધાની નીચે અંડરલાઇન કરી છે. એ બધા શબ્દોને શું કહેવાય છે? તો પરિમાણવાચક વિશેષણ. કેમ કે જો શબ્દ કિસી વસ્તુ કે નાપ તોલ કો દર્શાતા હૈ ઉસે પરિમાણવાચક વિશેષણ કહેતે હૈ. બરાબર. ચલો એના પછી આપણને અહીંયા નિમ્નલિખિત વાક્યો પરિમાણ વિશેષણ છાટકર કોષ્ટક મેં એ લિખીએ. 2 મીટર કપડાં દીજીએ તો શું આવશે? 2 મીટર. દિનેશને બહુત મીઠાઈ ખાઈ તો બહુત. રાધાને ચાય મેં થોડા દૂધ ડાલા તો થોડા. મીનાને 1 કિલી હલ્દી લી, એટલે 1 કિલો, 1 કિલો હલ્દી એ લી. આ બધા શું કહેવાય છે? પરિમાણવાચક વિશેષણ. હવે અહીંયા બીજું આપ્યું છે મેરા કામ પૂરા હો ગયા. તો મેરા એના નીચે અંડરલાઇન છે. વો આદમી જા રહા હૈ. યહ ઘોડા હૈ. મુજે કોઈ કિતાબ દે દીજીએ. વે કોણ લોક થે. હવે આવા જે શબ્દો છે મેરા, વો, યહ, કોઈ, કોણ, આ શબ્દોને સર્વનામ શબ્દ કહેવાય છે. હવે એની વ્યાખ્યા છે કે જબ સર્વનામ કિસી સંજ્ઞા કી વિશેષતા બતાતા હૈ ઉસે સાર્વનામિક વિશેષણ કહેતે કા તો સર્વનામ વિશેષણ કહેવામાં આવે છે. નિમ્નલિખિત વાક્યો મેં સે સાર્વનામિક વિશેષણ કો અલગ છાંટકર કોષ્ટકમાં લિખી. ચલો અહીંયા આપણે લખવાનું છે, હું બોલું છું અને તમારે ધ્યાન રાખવાનું છે. વે લડકે ખેલ રહે હૈ તો વે. તુમ્હારા કામ પૂરા હો ગયા તો શું આવશે? કામ. યહ પેન્સિલ હિરલ કી હૈ તો યહ. વહ લડકી પઢ રહી હૈ તો વહ. સરલા કો કોઈ ખીલો ના દો તો કોઈ. આ બધા શબ્દોને શું કહેવાય? સાર્વનામિક વિશેષણ કહેવાય. ભાષા સજ્જતામાં પરિમાણવાચક વિશેષણ અને સાર્વનામિક વિશેષણ એ પણ બી તમારે નોટબુકમાં લખવાનું છે. શબ્દાર્થ, અભ્યાસ, સ્વાધ્યાય અને ભાષા સજ્જતા, આટલું નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું છે. પાઠ 3 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.